गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 12 साइंस ना क्लास में आपनो हार्दिक स्वागत छे। धोरण 11 साइंस तमे ऑनलाइन टीचिंग करीने सीखी आया अने मारी दृष्टिए तमे बहुज सारो प्रयत्न कर्यो छे। धोरण 11 साइंस ऑनलाइन टीचिंग में तो धोरण 11 साइंस कम्प्लीट करीने जारे तमे धोरण 12 साइंस में आव्या छो तो आ लेक्चर नी अंदर आखा वर्ष दरमियान आपणे कई दिशा में काम करवानुं छे अने कया चेप्टर उपर वधारे भार मूकवानो छे ए आपणे आ लेक्चर में समझीशुं। आ लेक्चर में हूँ तमने चेप्टर वाइज गुणभार अने एने कई रीते केटला यूनिट में डिवाइड कर्यु छे एना विषे आपणे समझीशुं। थियरी उपरांत प्रेक्टिकल में भी तमने कई रीते पूछाय छे अने एना गुणभार शुं हशे एनो भी परिचय आपणे करीशुं। तो आपणे स्टार्ट करिए। सौथी पहला चेप्टर वाइज गुणभार अने चेप्टर माथी केटला मार्कना एमसीक्यूज, केटला मार्कना टू मार्कर, थ्री मार्कर, फोर मार्कर अने टोटल वेटेज होय छे ए समझीशुं। सौथी पहला आपणे जोईए तो धोरण 12 साइंसमां तमारे टोटल 16 चेप्टर समझवाना छे। एमांथी 1-9 प्रकरण माटे भाग एक अने 10-16 प्रकरण माटे भाग बे होय छे। आम जोवा जईए तो भाग एकनी अंदर जे 9 चेप्टर छे एना कुल गुणभार 62 માર્ક્સ થાય છે, એટલે કે 62, અને બાકીનો જે ભાગ 2 છે એના 7 ચેપ્ટરનો ગુણભાર 38 એટલે કે 38 થાય છે। ભાગ 2 ની અંદર તમને કાર્બનિક રસાયણ વિજ્ઞાન જ આખું આપેલ છે, જ્યારે ભાગ 1 ની અંદર તમને ફિઝિકલ કેમેસ્ટ્રી અને અકાર્બનિક પદાર્થ એટલે કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન આપેલું છે। તો ચેપ્ટર વાઇઝ જોઈએ આપણે પ્રકરણ નંબર 1, આજે હું તમને અત્યારે સમજાવું છું એ ઓપ્શન વિના એટલે કે 2020ની પેપર સ્ટાઇલ પ્રમાણે જે જે નવા કોર્સ પ્રમાણે ગુણભાર આવ્યો એની રીતે છે। ધોરણ 12 સાયન્સ ચાલુ વર્ષ 2021માં જનરલ ઓપ્શન સાથેના ગુણભાર અલગ હતા, પરંતુ આ વર્ષે જો જનરલ ઓપ્શન સાથેના ગુણભાર હશે તો એ હું તમને પછી ડિસ્કશન કરીશ। બાકી જનરલી 12th સાયન્સની રસાયણ વિજ્ઞાનની એક્ઝામની અંદર ચેપ્ટરના વેટેજ આ રીતે હોય છે। સૌથી પહેલાં જોઈએ ઘન અવસ્થા, એમાંથી 4 MCQs પૂછાય અને 3 માર્કનો એક ક્વેશ્ચન પૂછાય, એટલે એનો કુલ ગુણ 7 માર્ક થાય। વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા તમે શીખીને આવ્યા, એ જ રીતે આની અંદર ઘન અવસ્થા વિશે તમારે સમજવાનું છે, એના ગુણધર્મો, એમની ગોઠવણીઓ અને એમાં લેટિસ બિંદુ શું છે, ક્ષતિ શું છે એના વિશે સમજવાનું છે। આખો નવો ટોપિક છે, ક્યાંય 11 સાયન્સ જોડે એને કનેક્શન નથી। પ્રકરણ નંબર 2 દ્રાવણો, 3 MCQs અને 4 માર્કનો એક ક્વેશ્ચન, એ સાથે એનું વેટેજ છે 7 માર્ક। દ્રાવણોનું ઇન્ટ્રોડક્શન 11 સાયન્સના પહેલા ચેપ્ટરમાં તમે શીખીને આવ્યા, મોલારિટી, મોલાલિટી, કદથી ટકાવારી, મોલ અંશ,
આ બધી જ વસ્તુઓ સ્ટાર્ટિંગમાં દ્રાવણોમાં આવી જ છે. તદુપરાંત એની અંદર હેનરીનો નિયમ અને રાઉલ્સના નિયમો, અભિસરણ દબાણ ને એના વિશે આપણે સમજવાનું છે. એ પછી પ્રકરણ નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન, એમાંથી 4 એમસીક્યુઝ પૂછાવવાના છે અને 4 માર્કનો એક ક્વેશ્ચન, કુલ ગુણ એનો 8 માર્ક છે. આ બી તમારા માટે એક નવો ટોપિક છે કે જેની અંદર વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ તમે જોશો, વિદ્યુત રાસાયણિક વિજ્ઞાન આધારિત, અને પ્રાથમિક અને દ્વિતીયક કોષ એટલે કે બેટરી કોને કહેવાય એના વિશે સમજશો. તદુપરાંત જે રાસાયણિક ગતિકી, 2 એમસીક્યુઝ, 2 માર્કના 2 ક્વેશ્ચન અને 3 માર્કનો એક ક્વેશ્ચન સાથે કુલ ગુણ 7 છે. આ બી તમારા માટે કમ્પ્લીટ નવું ચેપ્ટર. એમાં અલગ અલગ ક્રમની પ્રક્રિયાઓ માટે અભ્યાસ કરીશું, શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ અને તાપમાનની વેગ અચળાંક ઉપર અસરને એના વિશે આપણે સમજીશું. પ્રકરણ નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, 3 માર્કના એમસીક્યુઝ અને 3 માર્કનો એક પ્રશ્ન, કુલ ગુણ 6 છે. આ બી તમારા માટે નવો જ ટોપિક છે અને નવા ટોપિક સાથે અંદર અભ્યાસ આપણે કરવાનો છે. પ્રકરણ નંબર 6 તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો, 3 માર્કના એમસીક્યુઝ, 2 માર્કનો એક ક્વેશ્ચન, એની સાથે થઈને કુલ ગુણ 5 આપેલા છે. બહુ જ સરળ ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર ધાતુનું શુદ્ધિકરણ કઈ રીતે કરવાનું ને એની વિવિધ પ્રક્રિયાઓ તમને આપેલી છે. એના પછી ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો, 5 માર્કના એમસીક્યુઝ ને 3 માર્કનો એક ક્વેશ્ચન, કુલ 8 માર્કનું વેટેજ છે. એસ અને પી વિભાગના તત્વો 1 એ તમે ધોરણ 11 સાયન્સમાં શીખીને આવ્યા છો, એવું જ આપણે પી વિભાગના તત્વો માટે સમજવાનું છે. પી વિભાગના તત્વો 2 માટે પ્રકરણ નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો, 3 માર્કના એમસીક્યુઝ અને 3 માર્કનો એક ક્વેશ્ચન, એટલે કે કુલ ગુણ 6 છે એના. એમાં બી સેમ પી વિભાગના તત્વોની જેમ જ ડી અને એફ વિભાગના તત્વો વિશે તમારે સમજવાનું છે. એ પછી પ્રકરણ નંબર 9 સવર્ગ સંયોજનો, 2 એમસીક્યુઝ, 2 માર્કનો એક ક્વેશ્ચન અને 4 માર્કનો એક ક્વેશ્ચન થઈને કુલ ગુણ 8 છે. તમારા માટે કમ્પ્લીટ નવું ચેપ્ટર. તો સવર્ગ સહસંયોજનો ખતમ થાય એટલે તમારો પાર્ટ 1 કમ્પ્લીટ, 62 માર્ક્સનો. હવે પાર્ટ 2, કમ્પ્લીટ ઓર્ગેનિક રસાયણ વિજ્ઞાન, કાર્બનિક રસાયણ વિજ્ઞાન આવશે. એમાં પ્રકરણ નંબર 10 હેલો આલ્કેન ને હેલો એરિન સંયોજનો, 4 માર્કના એમસીક્યુઝ ને 2 માર્કનો એક ક્વેશ્ચન, કુલ ગુણ 6 છે. તદુપરાંત આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો, પ્રકરણ નંબર 11, 3 માર્કના એમસીક્યુઝ અને 3 માર્કનો એક ક્વેશ્ચન આપેલો છે, કુલ ગુણ તમારે 6 થાય છે. પ્રકરણ નંબર 12 આલ્ડિહાઇડ, કિટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો, 2 માર્કના એમસીક્યુઝ અને 4 માર્કનો એક ક્વેશ્ચન, કુલ ગુણ 6 છે. એના પછી પ્રકરણ નંબર 13 એમાઇન સંયોજનો, 4 માર્કના એમસીક્યુઝ અને 2 માર્કનો એક ક્વેશ્ચન, કુલ ગુણ 6. તદુપરાંત જૈવિક અણુઓ, જૈવિક અણુઓ એટલે આપણા શરીરની અંદર જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ એ જે બધા આપેલા છે એ જૈવિક અણુઓ વિશે સમજવાનું છે. 4 માર્કના એમસીક્યુઝ, 2 માર્કનો એક ક્વેશ્ચન થઈને કુલ ગુણ એના 6 છે.
तदुपरांत आवशे पॉलिमर। पॉलिमर में त्रण मार्कनो एक क्वेश्चन, त्रण मार्कना एमसीक्यूज अने बे मार्कनो एक क्वेश्चन, कुल गुण पांच। अने छेल्ले रोजिंदा जीवन में रसायण विज्ञान एटले के दवाओ ने एना विषे समझवानुं छे, एक एमसीक्यूज अने बे मार्कनो एक क्वेश्चन, एम कुल गुण त्रण। आम तमे टोटल जोवा जशो तो 50 एमसीक्यूज, बे मार्कना क्वेश्चन, त्रण मार्कना क्वेश्चन अने चार मार्कना क्वेश्चन, ए बधानुं टोटल करिए तो 100 गुण आपणने मळे। हवे आपणे अहीं सेज प्रिंटिंग मिस्टेक छे એ તમારે ધ્યાન રાખવાનું। આજે 19 છે એની જગ્યાએ 16 માર્કના 2 માર્કના ક્વેશ્ચન, કુલ 8 ક્વેશ્ચન પૂછાશે। આ અહીંયા 3 માર્કનો અહીંયા આવી જાય એટલે 18 માર્કના 3 માર્કના ક્વેશ્ચન આ બરાબર છે, એટલે આવા કુલ 6 ક્વેશ્ચન તમારે 3 માર્કના થાય અને 4 માર્કના કુલ 4 ક્વેશ્ચન એટલે 16 માર્ક એના થાય, એટલે કુલ 50 માર્ક એના તમારા ટોટલ થિયરીના થયા। એક વસ્તુ આમાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈ બી રસાયણ, કાર્બનિક રસાયણ વિજ્ઞાન વિશે તમે શીખશો તમારે આટલું ચોક્કસ યાદ રાખવાનું કે સૌથી પહેલાં એનું નામકરણ હશે, એના પ્રકારો હશે, એના ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ, બનાવટ અને ઉપયોગ, આટલી 6 વસ્તુ હશે। એમાંથી જનરલી બનાવટ અને રાસાયણિક ગુણધર્મ એ તમારે ક્વેશ્ચન આન્સર્સના સ્વરૂપમાં પૂછાય, બાકી બધા ક્વેશ્ચન્સ જેમ કે ભૌતિક ગુણધર્મ, પ્રકાર, નામકરણ, ઉપયોગ આ તમારે જનરલી એક એક માર્કમાં પૂછાય, એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું। તો આ તમને ચેપ્ટરવાઇઝ ગુણભાર આપી દીધો, હવે એને યુનિટવાઇઝ આપણે જોઈએ તો ચેપ્ટર નંબર 1-5 યુનિટ 1 એના કુલ ગુણ તમે જોવા જાઓ તો તમને અહીંયા આપ્યા છે, કેટલા છે? 36। ત્યારબાદ પ્રકરણ નંબર 6 થી લઈને પ્રકરણ નંબર 9 સુધી 6, 7, 8, 9 ચાર જ ચેપ્ટર, એનો 26 માર્કના ગુણભાર છે યુનિટ 2, અને પાર્ટ 2 એ આખો યુનિટ 3 છે એના કુલ 38 માર્કના ગુણ છે, એટલે આ રીતે યુનિટ વાઇઝ તમને વહેંચણી કરી છે। આગળ જે મેં તમને 3 માર્કનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી, 4 માર્કનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આપ્યું, એમાં ક્યારે કોઈ ચેન્જ હોય, કઈ રીતનો ચેન્જ? તો કે 4 માર્કનો ક્વેશ્ચન જે ચેપ્ટરમાંથી કીધો એની જગ્યાએ 3 માર્કનો ક્વેશ્ચન આવે અને એક એમસીક્યુઝ વધી જાય, અને જેમાંથી 3 માર્કનો એક ક્વેશ્ચન હોય એમાંથી 4 માર્કનો ક્વેશ્ચન આવે અને એક એમસીક્યુઝ ઘટી જાય, તો એવું બી થઈ શકે, પરંતુ યુનિટ પ્રમાણે ગુણભાર સેમ જ રહેશે, એટલે પેપર ચેક સેટર જે પેપર સેટ કરશે એમાં આ ટાઈપનું વેરિએશન્સ લાવી શકે, પણ યુનિટ વાઇઝ ગુણભાર બદલાશે નહીં। પરીક્ષા પદ્ધતિની અંદર તમને ખબર છે વિભાગ એની અંદર 50 એમસીક્યુઝ અને વિભાગ બીની અંદર સેક્શન એ બી સી, સેક્શન એની અંદર 2 માર્કના ક્વેશ્ચન, સેક્શન બીની અંદર 3 માર્કના ક્વેશ્ચન, સેક્શન સીની અંદર 4 માર્કના ક્વેશ્ચન, એટલે કુલ ગુણ 100 થાય, એટલે 50 સાથે 50 વત્તા 50 100। તો આ પેપરની સ્ટાઇલ તમારે આવી હશે, એ તમારે ધ્યાન રાખવાનું। હવે આપણે જોઈએ પ્રાયોગિક પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ। પ્રાયોગિક પરીક્ષાની અંદર કુલ ગુણ 100 જ છે, તમારે 50 જ છે જે અહીંયા તમારે 100 લખાયા છે, પણ 100 ધ્યાનમાં નથી લેવાના, પ્રાયોગિક પરીક્ષા એટલે પ્રેક્ટિકલ એક્ઝામ 50 જ માર્કની હોય છે, એમાં
સૌથી પહેલા પાર્ટ એ, એમાં લખ્યું છે પુસ્તક સિવાય એક કલાક. એટલે એક કલાકમાં તમારે કેમેસ્ટ્રીની પ્રેક્ટિકલ એક્ઝામમાં ટેક્સ્ટબુક વિના બેસવાનું, અને એમાં રેડોક્સ અનુમાપન છે જે તમે 11 સાયન્સમાં કરીને આવ્યા છો. એ રેડોક્સ અનુમાપનની અંદર ઓક્ઝેલિક એસિડ અથવા ફેરસ એમોનિયમ સલ્ફેટના દ્રાવણ સાથે KMnO4નું અનુમાપન કરવાનું અને સાંદ્રતા નક્કી કરવાની છે. અહીંયા તમને આપ્યું છે, તમે જો પ્રક્રિયા લખો તો એના બે ગુણ છે, અવલોકન કોઠો બનાવો અને રીડિંગ દર્શાવો. તો અવલોકન કોઠાના જ 9 ગુણ છે, એટલે ખાસ દોરવાનો, અને પાછળ ગણતરી કરો એના 3 જ ગુણ છે. એટલે તમે જે પ્રેક્ટિકલ કરો છો ને એના ગુણ સૌથી વધારે છે, 9 જોયા. એટલે હંમેશા ગુણભાર વેચાયેલા હોય. તમારો છેલ્લે જવાબ ખોટો આવે ને તો વાંધો નથી, તેમ છતાં બી તમને 12 માર્ક કે 11 માર્ક આરામથી ઓછામાં ઓછા મળી શકે 14માંથી. તમારે આ રીતે બધું સ્ટેપ બાય સ્ટેપ કરવાનું, અને એના કારણે તમારા પ્રેક્ટિકલમાં પાસ થવાના ચાન્સીસ અને પાસ કરતાં એમાં મેક્સિમમ માર્ક ખેંચવાના ચાન્સીસ વધી જશે. હવે પાર્ટ એ તમારો એક કલાકનું પૂરું થયા બાદ તમને નવી સપ્લિમેન્ટરી આપવામાં આવશે, અને એમાં પાર્ટ બી એ કરવાનો રહેશે. અને એમાં તમારે આખા વર્ષ દરમિયાન જે પ્રેક્ટિકલ બુકનો ઉપયોગ કરો છો એ લઈને જ બેસવાનું થશે. યાદ રાખજો, રસાયણ વિજ્ઞાનની પ્રેક્ટિકલમાં ચોપડી લઈને જ બેસવાનું થશે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ખાલી પાર્ટ એ 14 માર્કની અંદર જાતે કરવાનું છે ને, એ તો બહુ સરળ છે, તમને આવડે જ છે. પાર્ટ બીની અંદર સૌથી પહેલાં જે પ્રશ્ન હશે હશે અકાર્બનિક પદાર્થનું ગુણાત્મક પૃથક્કરણ. એમાં ધન આયન અને ઋણ આયનના પરખની કસોટી હશે, જે તમે 11 સાયન્સમાં કરીને આવ્યા છો. એમાં પ્રાથમિક કસોટીઓ જે તમે કરશો કે લખશો એના 3 માર્ક, ઋણ આયનની પરખ કસોટીઓ લખશો એના 3 માર્ક, ઋણ આયનની નિર્ણાયક કસોટી કોઈ પણ 2 લખવાની 2 માર્ક, ધન આયનની પરખ કસોટીના 3 માર્ક, ધન આયનની નિર્ણાયક કસોટીના 2 માર્ક, અને પરિણામ એટલે કે નામ અને અણુસૂત્ર 1 ગુણ. એટલે આ રીતે તમારે 14 માર્ક આ પ્રેક્ટિકલ માટે આપવામાં આવેલા છે. તો 14 માર્કનો બીજો પ્રેક્ટિકલ. હવે પ્રશ્ન 3માં તમને ઓપ્શન આપશે. એમાં પહેલું છે દ્રવ અનુરાગી અથવા દ્રવ વિરાગી સોલ બનાવવું. એમાં પદ્ધતિના 2 માર્ક, યોગ્ય રીતે સોલ બન્યો છે કે નહીં એની ચકાસણી કરવાના 3 માર્ક, અને પ્રાયોગિક અભિગમના 1 માર્ક, કુલ 6 માર્ક. અથવા અકાર્બનિક દ્વિક્ષાર બનાવવો, એમાં પ્રક્રિયા, યોગ્ય રીતે દ્વિક્ષાર બન્યો છે કે નહીં તે ચકાસવું એના 3 માર્ક, પ્રક્રિયાના 2 માર્ક, અને પ્રાયોગિક અભિગમના 1 માર્ક. એટલે ઉપરની જેમ, એટલે 6 માર્કની અંદર તમને ઓપ્શન આપશે, ક્યાં તો સોલ બનાવવો ક્યાં તો દ્વિક્ષાર બનાવો. હવે પ્રશ્ન નંબર 4ની અંદર કાર્બનિક સંયોજનમાં રહેલો ક્રિયાશીલ સમૂહ નક્કી કરવાનો. કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે? આલ્ડિહાઇડ, કીટોન કે કાર્બોક્સિલિક એસિડ? તો જે પણ કોઈ ક્રિયાશીલ સમૂહ રહેલો છે એ તમારે નક્કી કરવાનું. એમાં તમારા કસોટીઓના 5 ગુણ અને ક્રિયાશીલ સમૂહનું નામ અને બંધારણ લખો પહેલા પેજ ઉપર, એનો 1 ગુણ, એટલે કુલ 6 માર્કનો છે. એની ઓરમાં ખાદ્ય પદાર્થમાં રહેલા કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીનની હાજરી નક્કી કરવી, એના 6 ગુણ છે. એમાં દરેકની કસોટીના 2-2 ગુણ છે, કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીનની, અને એ સાથે 6 ગુણ થયા. એટલે પ્રશ્ન 3 અને પ્રશ્ન 4માં ઓપ્શન
મળી રહેશે. પછી પ્રશ્ન નંબર 5 મૌખિક પ્રશ્ન એટલે ઓરલ, તમને કેટલાક ક્વેશ્ચનો પૂછશે પ્રયોગને લગતા, એના 6 માર્ક હશે. અને છેલ્લે તમે જે આખા વર્ષ દરમિયાન જે નોંધ પોથી બનાવી છે જર્નલ, એના 4માંથી લખેલા હશે. એમાં જો ખાસ લખ્યું છે માસવાર આયોજન પ્રમાણે પ્રયોગોની નોંધપોથીમાં પ્રયોગો લખેલા હોવા જોઈએ. એટલે આ સાથે પહેલાં 1 કલાકમાં પાઠ એ પુસ્તક લીધા વિના અને બીજા 2 કલાકમાં પાઠ બી પુસ્તક સાથે, એ તમને બધું જોડે જ આપી દેશે 2 પદાર્થો, અને એમાં તમે તમારી રીતે પ્રયોગ કરી શકશો. તો આ રીતે 50 માર્કના પ્રેક્ટિકલની એક્ઝામ આ રીતે લેવાતી હોય છે. જો અહીંયા આપ્યું છે પહેલું જે રેડોક્સનું માપન 14 માર્કનું, બીજું જે પાર્ટ એ પુસ્તક લીધા સિવાય, બીજું જે પાર્ટ બી પુસ્તક સાથે 2 કલાક, અકાર્બનિક ક્ષારનું ગુણાત્મક પૃથ્થકરણ 14, સોલ બનાવવો એ 6 માર્કની ઓવરમાં દ્વિક્ષાર બનાવો 6 માર્ક. પછી નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવશે ક્રિયાશીલ સમૂહની હાજરીની ઓપ્શનમાં ખાદ્ય પદાર્થમાં કાર્બોહાઈડ્રેટ ચરબીન અને પ્રોટીનની હાજરી નક્કી કરવાની, એના 6 માર્ક, મૌખિક પ્રશ્નના 6 માર્ક અને નોંધ પોથીના બી 4 માર્ક. લખ્યું છે પાઠ એ પ્રથમ પુરવણીમાં લખવાનો રહેશે અને પ્રથમ પુરવણી પરીક્ષકને જમા કરાવ્યા બાદ જ પાઠ બી માટેની બીજી પુરવણીમાં પાઠ બી અલગથી લખવાનો રહેશે. તો ધોરણ 12 સાયન્સમાં આખા વર્ષ દરમિયાન આપણે આટલું સમજવાનું છે અને શીખવાનું છે. તો અંદરના જે ગુણભાર છે એક અલગ પેપરમાં લખીને થિયરી અને પ્રેક્ટિકલ એ તમે તમારા ડેસ્કબોર્ડ ઉપર લગાવી દેજો. આખા વર્ષ દરમિયાન કયા ચેપ્ટર ઉપર કેટલી મહેનત કરવાની છે એ તમને એના ઉપરથી ખબર પડશે. તો આ સાથે આજના લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. ઓકે, થેન્ક યુ.